विद्यार्थी मित्रों आज आप धोरण त्रण यूनिट सॉरी धोरण पांच यूनिट त्रण ट्रावेल टाइम जेनी अंदर एक्टिविटी नंबर चार एक्टिविटी नंबर चार अने पाना नंबर आपेला छे 59 पेज नंबर 59 ની અંદર ચિત્ર જુઓ તેનું વર્ણન સાંભળો જોડીમાં બેસો તે વર્ણન મુખેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો લુક એટ ધીસ પિક્ચર આ ચિત્ર જુઓ ધેર ઇઝ ધ સીશોર ચિત્રની અંદર શું આપેલું છે સીશોર એટલે કે દરિયા કિનારાનું ચિત્ર નેહાબેન ઇઝ બોલો मदर यहाँ पे कौन छे बोलू मदर बोलू ना मम्मी लुक एट दिस लुक એટલે કે જુઓ this picture is there is the seashore sea s e a shore सीशोर એટલે કે દરિયા કિનારો હવે આગળ નેહાબેન ઇઝ બોલુજ મધર નેહાબેન કોણ છે બોલુજ મધર મધર એટલે કે મમ્મી रोहित भाई इज गोलूज फादर रोहित भाई गोलू ना पप्पा कौन छे फादर એટલે કે પપ્પા તો રોહિત ભાઈ પિંકુ ઇઝ ગોલૂજ સિસ્ટર ગોલૂ ના ગોલૂની બહેન કોણ છે તો કે પિંકુ સિસ્ટર એટલે કે બહેન રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર રોહિતભાઈ પાસે ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર છે રોહિતભાઈ કોણ તો કે ગોલુના પપ્પા ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ એટલે તેઓ મોટેથી એટલે કે જોરથી ન્યૂઝપેપર વાંચે છે નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ નેહાબેન તે સમાચાર સાંભળે છે લિસનિંગ ધ ન્યૂઝ લિસન એટલે કે સાંભળવું શી હેઝ અ બાસ્કેટ તેમની પાસે એક ટોપલી છે બાસ્કેટ એટલે કે ટોપલી देयर आर एप्पल्स इन द बास्केट बास्केट ટોપલી ની અંદર એપલ એપલ એટલે કે સફરજન છે गोलू एंड पिंकू आर प्लेइंग क्रिकेट गोलू एंड पिंकू क्रिकेट रमे छे पिंकू कौन छे पिंकू गोलू नी सिस्टर छे तो तेओ बन्ने क्रिकेट रमे छे गोलू हैज अ बैट गोलू पासे बैट छे पिंकू हैज अ बॉल अने पिंकू पासे बॉल छे बॉल એટલે કે દર देयर इज अ बलून मैन ત્યાં એક બલૂન મેન છે એ હે બલૂન્સ તેની પાસે બલૂન્સ છે એટલે કે ફુગ્ગાઓ છે
बलून्स એટલે ફુગ્ગા. He they go for picnic by bus. They go for their picnic માટે શામાં ગયા? ઓકે બસ માં, બસ ની અંદર. હવે he has અહીંયા has આ વકરણની અંદર has વપરાય છે. has એટલે શું? ની પાસે. કોઈ વ્યક્તિની પાસે કઈ વસ્તુ હોય એ દર્શાવવું હોય તો શું લખાય? ઓકે has. I have. હવે એક્ટિવિટી નંબર 4 બી. તો એક્ટિવિટી નંબર 4 બી ની અંદર શું આપેલું છે? તો કે જોડીમાં કામ કરો. એક્ટિવિટી નંબર 4 એ ફોર એ વાંચો. કોની પાસે શું છે તે શોધીને લખો. પિંકુજ મધર હેઝ ખાલી જગ્યા. પિંકુની મમ્મી પાસે શું છે? તો પિંકુજ મધર હેઝ. તો અહીંયા જુઓ, નેહા બેન હી પિંકુજ મધર. શી હેઝ અ બાસ્કેટ. તો તેમની પાસે શું છે? નેહા બેન પાસે. તો નેહા બેન હેઝ અ બાસ્કેટ. તેમની પાસે એક ટોપી છે. એના પછી પિંકુજ ફાધર હેઝ તો પિંકુના પપ્પા પાસે શું છે? ઓકે ન્યૂઝપેપર. એના પછી નેહા બેન ડોટર હેડ. નેહા બેન ની ડોટર એટલે કે ગોલોની સિસ્ટર બેન. એની પાસે શું છે? પિંકુ પાસે. તો પિંકુ હેઝ અ બોલ. નેહા બેન ડોટર હેઝ અ બોલ. નેહા બેન ડોટર. નેહા બેન ની છોકરી એટલે કે પિંકુ પાસે દડો છે. રોહિતભાઈ સન હેઝ. રોહિતભાઈ નો છોકરો એટલે કે ગોલુ. તો ગોલુ પાસે શું છે? રોહિતભાઈ ગોલુ હેઝ અ બેટ. અથવા તો રોહિતભાઈ સન હેઝ બેટ. હવે એક્ટિવિટી નંબર 4 બી. નીચે આપેલા વર્ણથી શરૂ થતા અક્ષરો એક્ટિવિટી નંબર 4 એ માંથી શોધીને લખો અને નવા ઉમેરો. હવે એની પહેલા એક્ટિવિટી નંબર 4 સી. નીચે આપેલા શબ્દો એક્ટિવિટી 4 એ માં કેટલી વાર આવ્યા છે તે ગણો અને લખો. હવે એ અક્ષરો કેટલી વાર આવ્યા? જો હેઝ, તો હેઝ નો ઉપયોગ કેટલી વાર થયો છે એ તમારે ગણીને લખવાનું છે. એના પછી ઈઝ મધર બોલું હેર પિંકુ સી અને આ. તો હેઝ નો ઉપયોગ કેટલી વાર થયો છે જુઓ. તો અંદર ઓકે તો 5 વાર હેઝ નો ઉપયોગ. તો કે 5 વાર.
એના પછી બીજો શબ્દ કયો છે તો કે ઈ તો હેલો બી તો બીજી શરૂ થતો હોય એવો શબ્દ બે બીજો બોલ ત્રીજા નંબરની અંદર બાસ્કેટ એના પછી બલૂન્સ એના પછીનો શબ્દ છે બસ હવે એના પછી શબ્દ છે સી તો સી થી શરૂ થતા હોય એવા શબ્દ એક્ટિવિટી નંબર 4 એ સમૂહમાં કામ કરો એક્ટિવિટી નંબર
नंबर 4 ए ना आधारे प्रश्नों ना जवाब आपो। तो पहली अंदर जो ये वो है और बेर वो है वो इसे के स्वान W है ओ वो थी प्रश्न पूछा है वो इसे स्वान जो वो थी प्रश्न पूछे लो तो होनी लिख दिया तो मैंने सुपर वन व्यक्ति नो ना कई व्यक्ति वो है और बेर बेर कौन ही पाचे से तो बोलो बेर छे नंबर बे वो एज बोलूज मदर बोलू ना मम्मी कौन छे वो तो बोलू मदर की नेहा बेन नेहा बेन इज बोलूज मदर। है प्रश्न नंबर 3 वो इज टिंकूज सॉरी व्हाट इज टिंकूज मदर्स नेम टिंकूज मदर्स टिंकू ना मम्मी नु नाम शू हतो तो टिंकू ना मम्मी ने बोलू ना मम्मी बने एक अच्छे तो टिंकू मदर नेम की नेहा बेन शू नाम हतो तो के नेहा बेन। नंबर 4 इज टिंकू बोलूज कजिन टिंकू बोलनी मित्राई बहन छे तो इज अथवा एम इज ने आर आगळ મૂકીને પ્રશ્ન પૂછી લો તો તમારે જવાબ શું આપવાનો ખાલી હા કે ના માં તો ટિંકુ બોલની મિત્રાઈ બહેન છે તો કે ના નો તે કજિન નથી તે તેની સગી બહેન છે નો। नंबर 5 वो है अ न्यूज पेपर वो है कोनी पासे समाचार पत्र छे तो बोलू ना पापा पासे तो बोलू ना पापा रोहित भाई तो बोली के कौन आवे तो के रोहित भाई रोहित भाई एज अ न्यूज पेपर। नंबर 6 सॉरी 4 कुल 5 प्रश्न આપેલા છે જેનો જવાબ આપણે અહીંયા લખેલો છે હવે છઠ્ઠા નંબરમાં વેર ઇઝ ટિંકુઝ ફેમિલી ટિંકુની ફેમિલી ક્યાં છે વેર વેર એટલે કે ક્યાં तो स्थल स्थल नाम लखन हुआ है तो टिंकू फैमिली सी सी सो Is there a balloon man at the seesaw? तो एक ही प्रश्न हो तो Is there a balloon man जो यहाँ के फुग्गा वालों छे तो के yes the balloon man at the seesaw है ना बच्ची एक्टिविटी नंबर 4 नी अंदर here साचा विधानों सामें true અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો એટલે કે આપણે સાચું છે કે ખોટું તે લખવાનું છે। નેહાબેન ઇઝ ટિંકુ સિસ્ટર નેહાબેન ટિંકુની
सिस्टर छे तो जवाब आवशे फॉल्स कारण के नेहा ने पिंकू ने मम्मी छे એટલે માટે આ જવાબ અહીંયા આવશે ફોલ્સ એટલે નંબર 2 બોલો ઇઝ પિંકુસ બ્રધર બોલો પિંકુનો ભાઈ છે તો સાચું છે તો અહીંયા શું આવશે ટ્રુ નંબર 3 ટ્યુ રોહિતભાઈ હેઝ અ મેગેઝિન રોહિતભાઈ પાસે મેગેઝિન છે તો ખોટું તો એમાં આવશે ફોલ્સ કારણ કે એની પાસે શું હતું તો કે સમાચાર પત્ર નંબર 4 તે આર એટ ધ સીશોર તેઓ દરિયા કિનારે છે જવાબ આવશે ટ્રુ નંબર 5 વેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર ચિત્રની અંદર બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો છે તો આવશે ટ્રુ સાચું એના પછી વેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર ચિત્રની અંદર પાણી નથી તો જવાબ આવશે ફોલ્સ કારણ કે ચિત્રમાં પાણી દેખાય છે હવે આગળની એક્ટિવિટી એક્ટિવિટી નંબર 4 જી ફોર્મની અંદર જી શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય લખો નેહાબેન ટુ ફ્રૂટ હેર નેહાબેન પાસે ફ્રૂટ છે નેહાબેન હેર ફ્રૂટ બોલો પ્લેઇંગ ઇઝ બોલો ઇઝ પ્લેઇંગ પિંકુ ગોલોઝ સિસ્ટર ઇઝ તો અહીંયા આવશે પિંકુ ઇઝ ગોલોઝ સિસ્ટર ફાધર ઇઝ રોહિતભાઈ ગોલોઝ તો જવાબ શું આવશે રોહિતભાઈ ઇઝ ગોલોઝ ફાધર ગોલોઝ રેડ ઇઝ બોલ તો જવાબ આવશે ગોલોઝ બોલ ઇઝ રેડ આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ There are students in the class. Is Pinku Golu's sister. So Pinku is Golu's sister. Activity number 6. જૂથમાં કામ કરો ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોના આધારે દરેક વ્યક્તિની વિગત લખો નેમ વિશ્વ કેન હિયર ફોર સ્કૂટર કલી હેર અને ટોલ તો આ રીતે તમારે વિગત લખવાની છે કે કેટલા વર્ષ ઉંમર કેટલી છે વિદ્યાર્થી છે અને વાર કેવો છે તો આમાં લખેલું છે વાંકડિયા અને ભાઈ ટોલ વિશ્વ ઇઝ અ ગર્લ શી ઇઝ 10 યર ઓલ્ડ શી ઇઝ અ સ્ટુડન્ટ શી હેઝ કર્લી હેર શી ઇઝ ટોલ તો નેમ મિસ્ટર મિસ્ટર વસાવા ઇઝ અ બોય સોરી ડોક્ટર He is 52 years old. She is short. તો એ જ રીતે આગળનું ઉદાહરણ પણ તમારે એ જ રીતે લખવાનું છે હવે આગળની એક્ટિવિટી 64 પેજ નંબર પર છે એક્ટિવિટી નંબર 7 એ અહીં ગોલનો ફેમિલી ચાર્ટ આપેલો છે જુઓ અને નામ લખો તો ફેમિલી ચાર્ટ પહેલું છે ફાધર એના પછી આવેલું છે મધર તો તમારે શું કરવાનું છે કે ગોલના ફેમિલી મેમ્બરના નામ લખવાના તો ફાધરની અંદર શું આવશે તો રોહિતભાઈ મધરની અંદર
जो नीचे आप लोग छे I am बोलो my brother's name is तो आपसे बोलना पप्पा का नाम रोहित भाई my father's name is એના પછી my mother's name is તો એમાં શું આવશે મમ્મી નું નામ એના પછી આગળ my sister's name is તો પિંકુ એની સિસ્ટર નું નામ હવે આગળ એના પછી આપેલું છે તમારા કુટુંબ નો ફેમિલી ચાર્ટ બનાવો હવે આ ગોલુ નો ફેમિલી ચાર્ટ છે એના આધારે તમારા કુટુંબ નો ફેમિલી ચાર્ટ બનાવવાનો છે અને એના નીચે એક આઈ એમ તો અહીંયા બોલું છે એની જગ્યાએ તમારું નામ માય ફાધર્સ તો તમારા ફાધર્સ નેમ બી તમારા પપ્પાનું નામ માય મધર્સ નેમ બી પછી તમારી મમ્મીનું નામ અને માય સિસ્ટર્સ નેમ બી તમારી બહેનનું નામ ત્યાં લખવાનું છે તો આ આપણે યુનિટ 3 ની અંદર એક્ટિવિટી 7 સુધી પૂરું કરી